नमस्ते, હું ડોક્ટર ધવલ ખેતિયા, કિડની સ્પેશિયાલિસ્ટ. મારા પેશન્ટ મને અવારનવાર પૂછતા હોય છે કે તેમની કિડની કેટલા ટકા કામ કરે છે. તો આજે આપણે એના વિશે વાત કરીશું. આ વિડીયોનો હેતુ દર્દી કે કોઈ વ્યક્તિ પોતે પોતાના રિપોર્ટ કરાવે અને પછી એને સમજવાની કોશિશ કરે જ એવો નથી, પણ તમારા ડૉક્ટર તમારી જે તપાસો કરાવે છે એનું મહત્ત્વ શું છે એ સમજવાનું છે. તો તમારી કિડની કેટલા ટકા કામ કરે છે એ સવાલના જવાબમાં હું તમને પૂછીશ કે તમે કેટલા ટકા કામ કરો છો. તો તમે કહેશો, હું તો ઘરમાં એક અલગ રોલ નિભાવું છું, ઓફિસમાં એક અલગ પ્રકારનું કામ કરું છું, સોસાયટીમાં મારો અલગ રોલ છે, અને આ બધા રોલ મહદઅંશે હું અલગ અલગ ભજવું છું. તો કિડની પણ આવું જ એક ઓર્ગન છે કે જે એક જ કામ નથી કરતું, એના ઘણા બધા કામ છે, અને આ દરેક કામને સમજવાનો એક અલગ રસ્તો છે. તો પહેલું એ છે સીરમ ક્રિએટિનિન, એટલે કે શરીરનો કચરો સાફ કરવાની કિડનીની ક્ષમતા. તો આપણું શરીર ચયાપચયની ક્રિયા દ્વારા સતત નાઇટ્રોજિનસ વેસ્ટ પ્રોડક્ટ્સ પેદા કરે છે જે લોહીમાં આવે છે, અને લોહીમાંથી એને બહાર કાઢવાનું કામ કિડની 24 કલાક કરે છે. આવા લગભગ 2000 જેટલા નાઇટ્રોજિનસ વેસ્ટ પ્રોડક્ટ્સ આપણા ધ્યાનમાં છે, પણ આ બધાનું લેવલ તો લોહીમાં ચેક કરી શકાતું નથી. સીરમ ક્રિએટિનિન એક એવું માર્કર છે કે જેનાથી કિડની કેટલા ટકા આ કામ કરી રહી છે તેની આપણને ખબર પડે. સીરમ ક્રિએટિનિન પરથી કિડનીનો આ કચરો સાફ કરવાની જે ક્ષમતા માપવાનો યુનિટ છે એને EGFR, એટલે કે એસ્ટિમેટેડ GFR કહેવામાં આવે છે. EGFR જેમ ઘટતો જાય એમ કિડનીનું ફંક્શન ઘટતું જાય છે એમ કહી શકાય, પણ કેટલું ઓછું થાય તો બહુ ગંભીર કહેવાય. તો જ્યારે એસ્ટિમેટેડ GFR 15થી ઓછું છે ત્યારે કિડનીની બીમારી ઘણી ગંભીર કહેવાય. નોર્મલી આ એસ્ટિમેટેડ GFR 60થી વધારે તો હોવો જ જોઈએ. હવે કિડનીનું બીજા નંબરનું કામ, એટલે પેશાબમાં પ્રોટીન જવા ના દેવું. નોર્મલી આપણી કિડની પેશાબમાં બહુ જ નહિવત જેવું પ્રોટીન રોજ જવા દેતી હોય છે, ખૂબ જ ઓછો. કિડનીની બીમારીઓમાં પેશાબમાં પ્રોટીન જવાનું વધી શકે, ક્યારેક અમુક ગ્રામ્સમાં પણ પેશાબમાં પ્રોટીન જતું હોય એવું બને. જે કિડનીની યુરિનની નોર્મલ તપાસ છે જેને યુરિન રૂટીન કહેવામાં આવે છે, એમાં બહુ આશરે ખબર પડે છે કે કેટલું પ્રોટીન જાય છે. ચોક્કસ પ્રમાણમાં કેટલું પ્રોટીન કે આલ્બ્યુમિન પેશાબમાં જઈ રહ્યું છે એનો પણ ટેસ્ટ અમુક દર્દીઓમાં કરાવવો પડે છે, જેને યુરિન પ્રોટીન ઓર યુરિન આલ્બ્યુમિન ક્રિએટિનિન રેશિયોના નામથી ઓળખવામાં આવે છે. અમુક દર્દીઓમાં 24 કલાકનો પેશાબ લઈને તેની અંદર કેટલું પ્રોટીન છે એ પણ ચકાસવું જરૂર પડતી હોય છે. જેટલું વધારે પ્રોટીન જાય એમ સોજા ચડવાની શક્યતા વધારે હોય છે, અને એટલે વધારે પ્રોટીન પેશાબમાં એક ખરાબ નિશાની દેખાય છે. પણ કિડની ખાલી આ બે કામ નથી કરતી, બીજા બહુ મહત્ત્વના કામ કરે છે, જેમ કે આપણું ત્રીજું કામ, એટલે બ્લડ પ્રેશર અને શરીરમાં પાણીનું માપ જાળવી રાખવાનું કામ. આપણી કિડની આપણું બ્લડ પ્રેશર સતત જાળવવાનું શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે, અને શરીરમાં પાણીનું માપ જાળવવામાં પણ કિડની બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલા માટે જ કિડનીની બીમારીના 80% દર્દીઓમાં બ્લડ પ્રેશરની બીમારી જોવા મળતી હોય છે, તેમજ કિડનીની બીમારીઓના 50%થી વધારે દર્દીને શરીરમાં સોજો રહેવો અને પાણી જમા થવાની પ્રોબ્લેમ થતી જોવા મળતી હોય છે. એટલે તમારા ડૉક્ટર બ્લડ પ્રેશર ચેક કરે અને તમને તપાસે તો એને ખ્યાલ આવે કે આ ફંક્શન કિડનીનું કેવું થઈ રહ્યું છે. હવે કિડનીનું ચોથું કામ, એટલે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે ક્ષારોનું માપ જાળવવાનું કામ. આપણા લોહીમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ આવા બહુ મહત્ત્વના ક્ષારોને બહુ ચોક્કસ રેન્જમાં જાળવવાનું કામ આપણી કિડની 24 કલાક કરે છે. કિડનીની કેટલીક બીમારીઓમાં મુખ્યત્વે આ ક્ષારોના માપમાં જ ઇમ્બેલેન્સ થતું જોવા મળે છે, જેને ડિસઇલેક્ટ્રોલાઇટિમિયા કહે છે. એટલે કિડનીની તપાસના ભાગરૂપે મોટાભાગના ડૉક્ટરો આવા ઇલેક્ટ્રોલાઇટ્સના લેવલ પણ ચેક કરતા હોય છે. તો આ બધા મહત્ત્વના કામ સિવાય પણ કિડનીના બીજા કોઈ કામ છે? હા, કિડની આપણા શરીરમાં બીજા ઘણા મહત્ત્વના કામ હજી પણ કરે છે, જેમ કે શરીરમાં લોહીમાં હિમોગ્લોબિનના ટકા જાળવી રાખવા, અથવા આપણા હાડકાની મજબૂતી જાળવી રાખવી, તેમજ વિટામિન ડી બનાવવો. એટલે આવા કામો જોવા માટે પણ લોહીના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. એઝ અ નેફ્રોલોજિસ્ટ હું તમને કહીશ કે કિડની તમારી તંદુરસ્તી જાળવવા માટે ઘણા અલગ અલગ કામ કરે છે. યુરિન બનાવવું તો એ ફક્ત એક બાય પ્રોડક્ટ છે. તો આ વિડીયોના માધ્યમથી હું એઝ અ નેફ્રોલોજિસ્ટ એવી આશા રાખું છું કે તમે તમારી અને તમારા પરિવારના સદસ્યોની કિડનીની બીમારી અને તેની સારવાર વિશે વધારે સારી સમજ કેળવી શકશો. આભાર.